ઉપલેટામાં ખેડૂતોએ વિવિધ પ્રશ્ને ધરણા કર્યા હતા. ગુજરાત કિસાન સભાના પ્રમુખની આગેવાનીમાં સૂત્રોચ્ચાર કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવા કૃષિ કાયદા રદ થયા બાદ સરકારે વચન પૂરું ન કર્યું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. સંયુક્ત કિસાન મોરચાએ 31 જાન્યુઆરીના રોજ દેશભરના ખેડૂતોને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવવાનું કહેવામાં આવ્યું છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન દરમિયાન જે ખેડૂતોની માંગ હતી, ખાસ કરીને MSPની કમિટી બનાવવાની સહિત ખેડૂતોને વળતર આપવાનું અને જે ખેડૂતો ઉપર આંદોલન દરમિયાન કેસ થયા છે એ કેસ પાછા ખેંચવાનું લેખિત વચન આપ્યું હોવા છતાં આ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. કેન્દ્ર સરકારની આ નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ છે અને જે નક્કી થયા પ્રમાણે સરકારે કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી થઈ નથી. તેને કારણે સંયુક્ત કિસાન મોરચાએ 31 જાન્યુઆરીના રોજ દરેક સેન્ટરોને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધન કરતું આવેદનપત્ર આપવાનું અને દેખાવ કરવાના, સૂત્રોચ્ચાર કરવાના અને સરકાર વિરુદ્ધ ખેડૂતોમાં એક ધિકાર ભાવ પેદા કરવાનો આ કાર્યક્રમ હતો. આજે અમે કાર્યક્રમ કર્યો અને આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે.